दिस प्रोग्राम इज को-स्पॉन्सर्ड बाय मुथूट फाइनेंस गोल्ड लोन, सिर्फ एक विजिट में। ट्रोइका फार्मास्यूटिकल, इमेजिन इनोवेट। अमूल, द टेस्ट ऑफ इंडिया। D2H, अलग ही व्यू। આપ જોયા જો ઝી 24 કલાક, હું છું મિહિર રાવલ આપની સાથે. સૌથી પહેલા આપને એ જ અપીલ કે આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો. ઝી 24 કલાક આ ખાસ અપીલ કરી રહ્યું છે, કોરોના વાયરસને પગલે આપ સુરક્ષિત રહો, એ જ અમારું ધ્યેય છે. જોઈએ સમાચાર ગુજરાતમાં, અલગ જ અંદાજમાં સમાચારો. દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસની હજુ કોઈ દવા નથી શોધી શકાય. કોરોના વાયરસથી બચવાનો એક જ ઇલાજ છે, ઘરમાં રહેવું. આવા સમય લોકડાઉનને હજુ પણ કોઈ ગંભીરતાથી નથી લઈ રહ્યું, ત્યારે લોકડાઉન હોવા છતાં બહાર નીકળનારા લોકોને પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમજ તમામ રાજ્યોને પણ નિયમો અને કાયદાનું પાલન કરાવવા કડકમાં કડક સૂચના આપવામાં આવી છે. આ સાથે જ આપણે સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે આખરે આ લોકડાઉન શું છે. લોકડાઉન એટલે શું? લોકડાઉન એક ઇમરજન્સી વ્યવસ્થા છે. જે વિસ્તારમાં લોકડાઉન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં લોકોને ઘરની બહાર નીકળવાની મનાઈ. જે લોકો દવા કે અનાજની જરૂર હોય તે બહાર નીકળી શકે અથવા હોસ્પિટલ અને બેંકના કામ માટે બહાર નીકળી શકે છે. બાળકોને વૃદ્ધોની સારસંભાળ માટે પણ બહાર નીકળવાની મંજૂરી છે. પણ લોકડાઉન કેમ કરવામાં આવે છે? તો વ્યક્તિ કે વિસ્તારને કોઈ પણ પ્રકારના ખતરાથી બચાવવા માટે લોકડાઉન કરવામાં આવે છે. કોરોના સંક્રમણને ધ્યાને લઈ ઘણા દેશોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ન પ્રસરે તે માટે જરૂરી હોય છે. લોકો ઘરની બહાર ઓછા નીકળે, બહાર નીકળવાની સ્થિતિમાં સંક્રમણનું જોખમ વધી જાય છે. તેથી જ કેટલાક દેશોમાં અને રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે. લોકડાઉનવાળા વિસ્તારમાં તમામ ઓફિસ, કંપની, દુકાનો, મોલ, કાફે બંધ રહે છે. લોકડાઉનવાળા શહેરોમાં તમામ કાર્યક્રમો પર રોક લાગે છે. સાર્વજનિક સ્થળો પર જમાવડું કરવા પણ પ્રતિબંધ લાગે છે. તમામ સરકારી વાહન સર્વિસ બંધ રહે છે. બસ, ટેમ્પો સહિતનું સંચાલન બંધ રહે છે. લોકડાઉન દરમિયાન તમામને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં હવે કોરોનાના કહેરનું ત્રીજું સ્ટેજ શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં કોરોનાનો વ્યાપ વધી શકે છે તેવા સ્પષ્ટ સંકેતો રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી દીધા છે. હાલ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે પોતાના જ ઘરમાં રહેવું હિતાવહ છે. હજુ તો આ લડાઈની શરૂઆત થઈ છે. લોકડાઉનનો મતલબ ખાલી વેપાર ધંધા બંધ નહીં, બિનજરૂરી લોકો ઘરની બહાર ન નીકળે. સ્વાભાવિક છે કે આ બધી વસ્તુ નવી છે, એટલે આપણા મનને આપણે કેળવવું પડશે. હજી તો ગઈકાલથી આ લડાઈની શરૂઆત થઈ છે. જ્યાં લોકડાઉન છે ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવાનું. તે સિવાય સીએમએ સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે ઘરની બહાર ન નીકળો. કે જ્યાં લોકડાઉન છે ત્યાં કોરોનાના કેસ વધી રહ્યા છે, એટલે લોકડાઉન કર્યું છે સરકારને. ન છૂટકે કરવું પડ્યું છે. અને જ્યાં લોકડાઉન નથી ત્યાં વધે નહીં, એ પણ એક ચિંતા છે. અને એટલા જ માટે આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું. હું ફરીવાર બોલું છું, આવશ્યક હોય તો જ ઘરની બહાર નીકળવું. જીવલેણ કોરોના સામેની જંગ લડવા માટે 31 માર્ચ સુધી પોતાના પરિવાર સાથે ઘરમાં જ રહેવા મુખ્યમંત્રીએ બે હાથ જોડીને રાજ્યની જનતાને અપીલ કરી છે. મારી બે હાથ જોડીને ગુજરાતના તમામ નાગરિક ભાઈ બહેનોને વિનંતી છે કે આપણે નક્કી કરીએ કે 31 માર્ચ સુધી કુટુંબ સાથે રહીએ. ઓલું કહે છે ને કે આળું સમય જ નથી મળતો કુટુંબ સાથે રહેવાનો, તો ભગવાને આ સમય આપ્યો છે એમ માની લઈએ અને કુટુંબ સાથે જ રહીએ. જે લોકો ટોળા કરીને ફરશે તો લોકડાઉન કરવાનો કોઈ અર્થ નહીં રહે. સ્વયં શિસ્ત નહીં જાળવવામાં આવે તો કોરોના વાયરસ વધારે ઝડપથી ફેલાઈ શકે છે. સીએમ રૂપાણી એમ પણ જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાનો માત્ર એક જ ઉકેલ, સોશિયલ ડિસ્ટન્સ.
ઘણા લોકો અમથેમ તે ફરવા નીકળે છે કે જોઈએ તો આવી રસ્તા ઉપર શું છે, દુકાન બંધ હોય તો બજારમાં લોકો ટોળા કરીને બેઠા હોય, આમાંથી તો કોરોના ફેલાશે, તો બજાર બંધ કરવાનો કંઈ મતલબ નથી. એટલે આ બધું મહેરબાની કરીને સંયમ જાળવીએ, શિસ્ત જાળવીએ. એટલે આનો એક જ ઉકેલ છે કે સોશિયલ ડિસ્ટન્સ, બિનજરૂરી લોકોએ કોઈ કોઈને મળવું જ નહીં, આ જ આનો એક વિકલ્પ છે. હજુ ઘણું ઘણું કોરોના વાયરસ સામે લડવાનું કામ કરવાનું બાકી છે અને એમાં દરેક જગ્યાએ દરેક પરિસ્થિતિમાં નાગરિકોના સહકારની ખૂબ જરૂરિયાત છે. નાગરિકો જેટલો વધુ સહકાર સહયોગ આપશે એટલું ઝડપથી આપણું કામ આપણે સારી રીતે પૂર્ણ કરી અને કોરોના વાયરસને નિયંત્રણમાં રાખી શકીશું. એટલે આ કેસ જે વધતા જાય છે એ હવે વધતા અટકે એ આપણી બધાની જવાબદારી છે. આપણે ધ્યાન નહીં રાખીએ તો આગામી સમયમાં આપણા ત્યાં સ્થિતિ ખૂબ વણસી શકે છે. તેથી હવે કારણ વિના બિનજરૂરી ઘરની બહાર નીકળનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાના પગલા ભરવાની સૂચના સરકારે આપી દીધી છે. અને મેં તો કીધું છે પોલીસને કે બિનજરૂરી હેરફેર બંધ પોલીસ કરાવશે જ, એટલે મહેરબાની કરીને કોઈ પોલીસ સાથે પણ માથાજી ન કરે. અને આપણે આ આપણા બધા માટે છે. તમે કલ્પના કરો, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈરાન વિકસિત દેશો છે અને ત્યાંનો ફિગર 20,000 ઉપર પહોંચી ગયો છે. હવે જો આપણે આમાં ધ્યાન નહીં આપીએ તો આપણે ક્યાં જઈને ઊભા રહેશું? બધા સાથે મળીને જાળવી લઈએ. મુખ્યમંત્રી રૂપાણીએ પોતે ગુજરાતની જનતાને એવી ખાતરી આપી છે કે દૂધ, શાકભાજી, અનાજ, કરિયાણું, દવાઓ સહિતની કોઈ પણ આવશ્યક ચીજની ઘટ નહીં પડે. બેન્કિંગ સેક્ટર અને મેડિકલ તમામ ચાલુ રહેશે. રાજ્યની જનતાઓને હાલ અપીલ કરવામાં આવી રહી છે કે આફતને થોડા દિવસ સંયમ અને શિસ્ત રાખી જાળવી લેવાની જરૂર છે. હું ખાતરી પણ આપું છું કે કોઈ પણ આવશ્યક ચીજ વસ્તુની ઘટ નહીં પડવા દઉં. દૂધે મળશે, દરરોજ મળે છે એ રીતે મળશે, અનાજ ચીજ વસ્તુ પણ પૂરતી મળશે, શાકભાજી પણ મળશે, મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવાની છૂટ આપી છે, બેન્કિંગ ચાલુ છે, એટલે કોઈ વ્યવહાર અટકવાનો નથી. સવાલ આપણે 8-10 દિવસ બધા સાથે મળીને જાળવી લઈએ. કોરોનાના દર્દીઓ અંગે સંવેદના અને ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના સંક્રમિત દર્દીઓ સાથે વાતચીત કરી અને તેમના ખબર અંતર પૂછ્યા. સીએમ ડેશબોર્ડ કમાન્ડ કંટ્રોલ સેન્ટરથી મુખ્યમંત્રીએ આ દર્દીઓ સાથે વાતચીત કરી અને તેમને અપાઈ રહેલી સારવાર અંગે માહિતી મેળવી. તેમના પરિવાર સાથે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી. આ ઉપરાંત સીએમ રૂપાણીએ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સને પણ અભિનંદન પાઠવ્યા. સીએમ ડેશબોર્ડ કે માધ્યમ સે हमारे यहाँ गुजरात में जो पॉजिटिव केस और हॉस्पिटलाइज जो पेशेंट है और वहाँ ट्रीटमेंट करने वाले डॉक्टर, नर्स सबके साथ मैंने बात की. बहुत खुशी हुई क्योंकि कितने दिनों से वो सब लोग ये ट्रीटमेंट कर रहे हैं. डॉक्टर, नर्स को भी हमने बहुत बधाई दी कि आप लोग अपनी जान की परवाह बिना आप वहां ट्रीटमेंट कर रहे हैं और पेशेंट से भी बात हुई, उसका भी हौसला बढ़ा. કોરોનાના કહેરના કારણે ગુજરાત વિધાનસભા સત્ર અનિશ્ચિત સમય સુધી મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. સીએમ રૂપાણીનો પ્રસ્તાવ ગૃહમાં સર્વાનુમતે પસાર થયો. ધારાસભ્યો લોકોની વચ્ચે રહી શકે તે માટે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. અમદાવાદ શહેર ખૂબ ઝડપથી આ જીવલેણ વાયરસની ઝપેટમાં આવી રહ્યું છે ત્યારે આ ગંભીર સ્થિતિને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 2 અઠવાડિયા સુધી લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
આજે આપણે જાણીએ છીએ તે પ્રમાણે 23 તારીખ, 24 તારીખ અને 25 તારીખ રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આપણને ખ્યાલ છે તે પ્રમાણે જીવન જરૂરી વસ્તુ અને કોર્પોરેશનની જે આવશ્યક સેવાઓ છે તે સિવાયનું બાકી બધું જ બંધ રહેશે. ધંધાકીય એકમો પણ બંધ રહેશે. તો તે આવા જ કામમાં પણ અમદાવાદના નગરજનો ગઈકાલની જેમ આવો જ સાથ સહકાર આપે તો ચોક્કસ આપણે કોરોનાના વાયરસ સામે લડત જે આપી રહ્યા છે તેમાં સફળ થઈશું. હું આહ્વાન કરું છું, વિનંતી કરું છું દરેક અમદાવાદી નાગરિકને, દરેક પરિવારને કે હવે આવનાર 2 અઠવાડિયા સુધી જ્યાં સુધી જીવન ને મરણનું બાબત ના હોય, બહુ જ ઇમરજન્સી ના હોય ત્યાં સુધી ઘરથી બહાર નીકળવું નહીં. જીવલેણ કોરોના વાયરસથી બાળકોને પરિવારને બચાવવા માટે અમદાવાદના મેયર બિજલ પટેલ શહેરની મહિલાઓને અપીલ કરી છે. બહેનો જ્યારે જે કહેવાય કે યુદ્ધમાં હોય તો રણચંડી બનીને અને ઘરમાં હોય તો સાચી જનની બનીને સેવા કરતી હોય છે, તો બહેનો હવે એ દિવસ આવી ચૂક્યો છે કે આપણે સાચી જનની બનીને બતાવવાનું છે. આપણા ઘરમાં રહેલું આપણું બાળક હોય, આપણા પરિવારના સભ્યો હોય, વડીલ વર્ગ હોય, તે તમામને સાચવવાની જવાબદારી જ્યારે આપણી છે તો મહેરબાની કરીને, વિનંતી કરીને તે લોકોને ઘરમાં રાખીશું. જો ઘરમાં રહેશે તો કોરોનાનો વાયરસ આપણા ઘરમાં આવવાનો નથી. ક્વોરન્ટાઇન જે લોકો થાય એના માટે હાલ આપણી પાસે ઓલરેડી 5,000 લોકોને ક્વોરન્ટાઇન કરી શકાય એવી વ્યવસ્થાઓ, સગવડો ઊભી કરી દેવામાં આવી છે. જરૂર જણાશે તો 24 કલાકમાં અમે 10,000 સુધી પહોંચી શકશું અને એનાથી પણ ખરા વર્સ્ટ કમ વર્સ્ટ સંજોગો ઊભા થાય તો પણ દુનિયામાં જે સારામાં સારું કામ કોઈ પણ શહેરમાં કરવામાં આવ્યું છે એવું અમદાવાદ શહેર માન્ય મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને અમારી આખી ટીમ છેલ્લા 2 મહિનાથી આમાં દિવસ રાત મહેનત કરીને બધી તૈયારીઓ કરી રહી છે. કોરોનાના કહેરને કારણે આપણો દેશ અને દુનિયા હાલ ખૂબ જ મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. આપણે સાથ નહીં આપીએ તો સરકારનું કામ પણ ખૂબ મુશ્કેલ બની જશે. આ ખતરાનો સમય છે. આપણે સૌએ સાવધાન, સતર્ક અને સાવચેત રહેવું પડશે. આપણે કોરોના વાયરસની ગંભીરતાને નહીં સમજીએ તો ઘણી મોટી ખુવારી વેઠવી પડી શકે છે. જે 24 કલાકની આપ સૌને અપીલ છે, પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ઘરે રહો, સુરક્ષિત રહો. હાલ સમગ્ર દુનિયામાં જો આપણા માટે કોઈ સૌથી સુરક્ષિત સ્થાન હોય તો એ છે આપણું પોતાનું ઘર. જે 24 કલાકની આપ સૌને વિનંતી છે, આપ ઘરમાં રહો. ઘરની બહાર નીકળવું એટલે સામે ચાલીને જીવલેણ કોરોના વાયરસને આમંત્રણ આપવા બરાબર છે. કોરોના વાયરસની કોઈ દવા શોધાઈ નથી, તેને રોકવાનો એક પણ ઈલાજ નથી, અને એ ઈલાજ છે ઘરે રહો. ઘર બહાર નીકળશો તો સંક્રમણ ફેલાવવાનો ખતરો છે. આ વાયરસ એટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે કે જેની આપણે કલ્પના ન કરી શકીએ. માટે મહેરબાની કરીને દરેક વ્યક્તિ ઘરે રહે. લોકડાઉનનો મતલબ સંપૂર્ણ બંધ છે, તેનું પાલન કરવું અતિ આવશ્યક છે. હાલ જે પ્રકારે સ્થિતિ વણસી રહી છે એ જોતા પોતાનો જીવ બચાવવા લોકોએ ઓછામાં ઓછા આગામી 2 અઠવાડિયા સુધી ઘરે રહેવું પડશે. ગુજરાતમાં આપણે કોરોના વાયરસનો બીજો સ્ટેજ વટાવી ચૂક્યા છે, એટલે હવે વિદેશથી ન આવ્યા હોય અને અહીં હોય એવા લોકોને પણ કોરોના વાયરસનો ચેપ લાગુ પડી રહ્યો છે. તો આ ખતરો સમજવો પડશે. આપણા પણ આવી પડેલા જીવલેણ કોરોના વાયરસના સંકટને કારણે હાલ યુદ્ધ જેવી સ્થિતિ છે. આપણે કોરોના સામે યુદ્ધ લડવું પડશે. આ યુદ્ધ લડવાની જવાબદારી માત્ર સરકારની નથી, આપણે બધાએ સાથે મળીને લડવું પડશે. કોરોનાના કહેરને કારણે રાજકોટ શાકભાજીના ભાવમાં વધારો. કોરોનાની દહેશત વચ્ચે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માવઠાની આગાહી પહેલા જ રાજ્યના અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદ થયો છે. અમરેલી જિલ્લાના ધારી, ગીર પંથકના ગામડાઓમાં કમોસમી વરસાદના કારણે 4 એકોર પાણી પાણી થઈ ગયું હતું. ધારીના ગોવિંદપુર, કુબડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ધારીના સુખપુરમાં ભારે પવન અને કરા સાથે વરસાદ થતાં જગતનો તાત પણ ચિંતાતુર બન્યો છે. વરસાદ પડતા કેરીના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે રાજ્યમાં 24 અને 25 માર્ચે માવઠાની આગાહી કરી હતી. રવિવારે પણ અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં માવઠું પડ્યું હતું. કોરોનાના કહેરના કારણે સતર્કતાના ભાગરૂપે સરકારે અમદાવાદને લોકડાઉન કર્યું છે. શહેરીજનોને અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. તેમ છતાં અમદાવાદના લોકો સરકારના આદેશની અવગણના કરી કારણ વગર રસ્તા પર નીકળતા પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. મારી બધાને એ વિનંતી છે કે
બિનજરૂરી ઘરેથી નીકળવાનું નથી. પ્રાઇવેટ વ્હીકલ્સ છે એ જઈ શકે છે અને જે ગુડ્સ વ્હીકલ છે એ જઈ શકે છે. મતલબ પર્સનલ યુઝ માટે તમે દવાખાના જતા હોય, કોઈ ખરીદારી કરવા માટે જતા હો તો તમે જઈ શકો છો. એ સિવાય જે કોમર્શિયલ જેટલા વ્હીકલ છે એના ઉપર બેન છે. કોરોનાને લઈને ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે જે લોકોને સૂચના આપી છે કે પોતાના ઘરમાં રહો, તેમ છતાં પણ અમદાવાદ શહેરના લોકો છે કે હજી પણ સરકારની સૂચનાનું પાલન નથી કરી રહ્યા અને બિનજરૂરી રોડ ઉપર આ રીતે અવરજવર કરી રહ્યા છે. આપ જોઈ શકો છો, આખરે શહેર પોલીસને રોડ ઉપર આવવાની ફરજ પડી છે, કારણ કે લોકો વિનંતીથી માની નથી રહ્યા. તેના કારણે પોલીસ હવે લોકોને હાલમાં સમજાવી રહી છે, પરંતુ જો લોકોનો સહકાર નહીં મળે તો લાગી રહ્યું છે કે પોલીસને વધુ કડક પગલાં લેવાની જરૂર પડશે. અને આ જ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સ્પષ્ટતા કરી દીધી છે કે લોકો પોતાના ઘરમાં બનીને રહે. પોલીસને સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે કે તે કડક પગલાં લેશે અને જો લોકો તેમની સાથે મગજમારી કરશે તો પોલીસ પણ તેમની જે કાયદાકીય કાર્યવાહી છે તે થશે. ફરી એકવાર દ્રશ્યો બતાવવા માંગીશ, જે અંજલિ બ્રિજ તરફના ફ્લાયઓવરનો જે વિસ્તાર છે ત્યાં લોકો હાલમાં આવી રહ્યા છે અને તેમની જે બિનજરૂરી મૂવમેન્ટ છે તેને રોકવા માટે પોલીસના મિત્રો જે છે તે હાલ પ્રયત્ન કરી રહ્યા છે. એટલે જે 24 કલાક સતત અપીલ કરી રહી છે લોકોને કે સરકારની જે સૂચનાઓ છે તેનું પાલન કરે અને બિનજરૂરી માર્ગો ઉપર ન નીકળે. આવશ્યક ચીજ વસ્તુઓમાં ખરીદી કરવા માટેનો જેનો સમાવેશ કરવામાં આવે છે તેવું કોઈ કામ હોય તો જ લોકોને બહાર નીકળવાની વાત સરકારે કરી છે. અને ફરી એકવાર જે 24 કલાક લોકોને અપીલ કરે છે, પોતાના ઘરમાં સુરક્ષિત બનો અને લોકોના જીવને જોખમમાં ન મૂકો. સુરતમાં ખુદ શહેર પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરે લોકડાઉનની સ્થિતિનો તાગ મેળવવા શહેરના વિવિધ વિસ્તારોનો રાઉન્ડ લીધો. બંને અધિકારીઓએ રસ્તા પર અવરજવર કરી રહેલા લોકોની પૂછપરછ કરી, ત્યારે કારણ વગર બિનજરૂરી રસ્તા પર ફરતા લોકો જોવા મળ્યા. આ જે પરિસ્થિતિ છે, આ મુશ્કેલીભરી પરિસ્થિતિમાં કોઈ પણ વ્યક્તિ અગર બહાર નીકળે તો અગર આવશ્યક ચીજ વસ્તુ હોય તો બરાબર છે, પણ આવશ્યક ચીજ વસ્તુ સિવાય પણ કેટલા લોકો બહાર નીકળે છે, એટલે એને બંધ કરવા માટે અને સખ્ત કાર્યવાહી કરવા માટે આજે સંપૂર્ણ પોલીસના અને કોર્પોરેશનના ટીમ બહાર છે, અત્યારે ફિલ્ડ ઉપર છે. અને કોઈ પણ વ્યક્તિ અગર કોઈ પણ આવશ્યક ચીજ વસ્તુ સિવાય અગર બહાર નીકળે તો એના વિરુદ્ધ સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવશે. કેટલાક ઇમરજન્સી સર્વિસ, શાકભાજી, દૂધ, મેડિકલ, એના માટે લોકો નીકળે છે, પરંતુ પોલીસ શક્ય હોય ત્યાં સુધી સમજાવટથી કામ લઈ રહી છે અને લોકો એનું પાલન પણ કરી રહ્યા છે. આ બિનજરૂરી નીકળ્યો તેનું વાહન પણ અમે જપ્ત કરીએ છીએ. કોરોનાને પગલે ગાંધીનગરમાં લોકડાઉનનો કડક અમલ કરાવાયો. લોકડાઉનની સ્થિતિમાં પણ લોકો સમજ્યા વિના સામાન્ય દિવસોની માફક અવરજવર કરી રહ્યા હતા, જેથી પોલીસે રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી. ગાંધીનગર, અમદાવાદ સહિત રાજ્યના 6 જિલ્લાઓમાં લોકડાઉન જેવી સ્થિતિ છે, તેમ છતાં જે લોકો બહાર નીકળી રહ્યા છે તેને પોલીસ જે છે અટકાવી રહી છે. ગાંધીનગરથી અમદાવાદ તરફ આવી રહેલા જે વાહન ચાલકો છે તેમને અહીંયા જે છે પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા છે અને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે લોકડાઉન જેવી સ્થિતિ છે તે સંજોગોની અંદર લોકોએ જે છે બહાર ન નીકળવું જોઈએ તે પ્રકારની સ્પષ્ટ સૂચના આપવામાં આવી રહી છે. અહીંથી વાહન વ્યવહારને જે છે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને પાછા વાળવામાં આવી રહ્યા છે. જે સરકારે જે નિયમો કહ્યા છે એ નિયમોનું પાલન નથી થઈ રહ્યું, એટલા માટે પોલીસ દ્વારા જે છે રોડ ઉપર ઉતરી અને હવે આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે કે લોકો પરત ફરે અને જે નોર્મલ ટ્રાફિક છે એ ટ્રાફિક બંધ કરવામાં આવે. જે ઇમરજન્સી સેવાઓ છે તેના સિવાય તમામ લોકોને જે છે બંધ કરવામાં આવ્યા છે. વાહન ચાલકોને અમદાવાદની અંદર પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો. સ્પષ્ટપણે પોલીસ દ્વારા સૂચનામાં આપવામાં આવી છે કે જે ઇમરજન્સી સેવાઓ છે તેના સિવાય કોઈ પણ વાહન ચાલકોને જે છે અમદાવાદની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે. કેટલાક લોકોને ચોક્કસ હાલાકી પડશે, જો ઇમરજન્સી કામ હોય અથવા હોસ્પિટલ જવાનું હોય તો તેમને હાલાકી પડી શકે છે. પણ જે રીતે લોકો સમજ્યા નહોતા અને લોકો બહાર નીકળી રહ્યા છે, ફરી રહ્યા છે, તેવા સંજોગોમાં પોલીસે હવે મેદાનમાં આવી અને લોકોને સમજાવવા પડી રહ્યા છે અને રસ્તા રોકવા પડી રહ્યા છે, જેથી કરીને લોકડાઉનની જે સ્થિતિ છે તેનો અમલ થઈ શકે અને કોરોના સામેની લડાઈમાં જે છે એ પોલીસ અને તંત્ર સાથે મળી અને લોકોને સમજાવી શકે તે માટે હવે પોલીસ મેદાને ઉતરી છે.
કોરોના વાયરસના કહેરને કારણે લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજકોટ શહેરમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળ્યો. માલની અછતના કારણે શાકભાજીના ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. શું કહેશો, જે રીતે અત્યારે લોકડાઉન સરકાર તરફથી આપવામાં આવ્યું છે અને આ 5 દિવસની અંદર શાકભાજી તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહેશે, પરંતુ ભાવ છે તેમાં વધારો થયો છે, શું પરિસ્થિતિ છે અને શું કામ ભાવ વધારો છે? ભાવમાં શું છે, માલ ઓછો આવે છે, આ ઓછો આવ્યો છે અને ગરક કોઈ છે નહીં. ક્યાં ક્યાં શાકભાજીની અંદર કેટલો વધારો જોવા મળે છે અને શું પરિસ્થિતિ? પરિસ્થિતિમાં શું છે, બકાલું તો આવ્યું છે બધું થોડું થોડું અને અમુક માલ વધારે ભાવ છે. કેટલો ભાવ છે, કયા શાકભાજીનો શું ભાવ છે અંદાજ? ગુવારનો છે, પછી કારેલા છે, એવું મળતું નથી, ઘીસોડા છે, એવું ઓછો ભાવ, વધારે ભાવ છે. શેમાં ભાવ વધારો થયો છે? તુરિયા છે, કારેલા છે, ગુવાર છે, એમાં. કેટલો ભાવ છે? 2.5 ભાવ છે. જીવલેણ કોરોના વાયરસથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ઉપાયો પણ સૂચવવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને નિયમિત લિક્વિડ સોપ વડે હાથ ધોવા જોઈએ, ઉધરસ કે છીંક આવે ત્યારે ટીશ્યુ અથવા રૂમાલથી મોઢાને ઢાંકવાની સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં, જેમને શરદી અથવા ફ્લૂ જેવા લક્ષણો હોય તેમની સાથે સંપર્કથી બચવું જોઈએ, તેમજ ખોરાકને સારી રીતે પકાવીને ખાવો જોઈએ. કાચું અથવા અધકચરું રાંધેલું માંસ ન ખાવું જોઈએ. પાલતુ અથવા જંગલી જાનવરોથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. ખાસ કરીને જ્યાં કોરોનાનું એપિસેન્ટર છે તેવા ચીનથી આવતી વ્યક્તિને પહેલા સ્કેનિંગ માટે લઈ જવી જોઈએ. શ્વાસની તકલીફથી સંક્રમિત દર્દીઓની નજીક જવાથી પણ બચવું જોઈએ. આ ઉપરાંત ઘરમાં અને આસપાસ સ્વચ્છતા જાળવવી જોઈએ. સંક્રમિત વ્યક્તિ પાસે જતી વખતે માસ્ક અને હાથના મોજા પહેરવા જોઈએ. સાથે જ સંક્રમિત વ્યક્તિને મળ્યા બાદ તરત જ હાથ ધોવા જોઈએ. સંક્રમિત વ્યક્તિને અલગ રાખવા અને યોગ્ય સારવાર કરાવવી જોઈએ. જો તમે બીમાર હોવ તો ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે એરલાઇન્સને અગાઉથી જાણ કરવી જોઈએ તેવી પણ સલાહ આપવામાં આવી છે. કોરોનાથી બચવા હાથ મિલાવવાને બદલે આપણી પરંપરા મુજબ હાથ જોડીને નમસ્તે કરવાની આરોગ્ય વિભાગે સલાહ આપી છે. કોરોનાથી બચવા દુનિયાભરમાં લોકો અલગ અલગ નુસ્ખા અજમાવી રહ્યા છે. તો નેક્સ્ટ સમાચાર પર નજર કરીએ. સાળંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણી મોકૂફ રાખવામાં આવી છે. 8 એપ્રિલે હનુમાન જયંતિ નહીં ઉજવવાનો મંદિરે નિર્ણય કર્યો છે. હનુમાન જયંતિ પર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. મારુતિ યજ્ઞ, મહાપૂજા, લોકડાયરાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. માત્ર મંદિરના સંતો દાદાની પૂજા કરશે. એક મહત્વપૂર્ણ નિર્ણય કોરોના વાયરસને લઈને સાળંગપુર મંદિરથી કરવામાં આવ્યો છે. હનુમાન જયંતિ પર હજારોની સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુ પહોંચતા હોય છે ત્યારે હનુમાન જયંતિના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, એટલે કોઈપણ પ્રકારની ઉજવણી સાળંગપુર મંદિરમાં નહીં જોવા મળે. જો આપ પણ પ્લાન કરતા હો તો આપને જણાવી દઈએ કે આ કોઈપણ પ્રકારની જયંતિની ઉજવણી ત્યાં નથી થવાની. માત્ર મંદિરના સંતો અહીં પૂજા કરશે. મારુતિ યજ્ઞ, મહાપૂજા સહિતના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. સંવાદદાતા રઘુવીર મકવાણા ફોન લાઈન પર જોડાયા છે. રઘુવીર, એક મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય, મોટી સંખ્યામાં સાળંગપુરમાં પહોંચતા હોય છે શ્રદ્ધાળુઓ, હનુમાન જયંતિ પર કોઈ જ ઉજવણી નહીં થાય. મેં ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રમાણે વિશ્વમાં અને સમગ્ર દેશમાં જે આ કોરોના વાયરસ છે, જે એક મહાકેર વર્તાયો છે, જેના ભાગરૂપે હાલ વાત કરીશું તો બોટાદ જિલ્લાનું અને સુપ્રસિદ્ધ એવું શ્રી કૃષ્ણપંચ દેવ હનુમાનજી મંદિર દ્વારા એક મહત્વનો જે નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો જે હનુમાન જયંતિ છે તે મહત્વની જે હોય છે ને ત્યાં જોરદાર ઉજવણી થતી હોય છે ને લાખો હજારો હરિભક્તો ત્યાં દર્શન કરવા આવતા હોય છે. જે 8 એપ્રિલે જે હનુમાન જયંતિ ઉજવવાની હોય છે તે, પરંતુ આ ક્યાંક ને ક્યાંક જે કોરોના વાયરસને લઈને જે સમગ્ર જે કાર્યક્રમ છે તે મોકૂફ રખાયો છે, જેમાં આભાર આપનો રઘુવીર સમગ્ર માહિતી બદલ. તો આ સાથે સમાચાર ગુજરાતમાં હાલ બસ આટલું જ, પરંતુ આપ ઘર પર રહો, સુરક્ષિત રહો, એ જ Z24 કલાકની અપીલ. મુથુટ ફાઇનાન્સ ગોલ્ડ લોન સિર્ફ એક વિઝિટ મે. ટ્રોઇકા ફાર્માસ્યુટિકલ, ઇમેજિન ઇનોવેટ. અમૂલ, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. D2H, અલગ હી વ્યૂ.